નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાની દીકરીઓના જે પાદુકા પૂજન હોય તે પાદુકા પૂજન કરતા આપણને દ્રશ્ય સામે આવ્યા. મુખ્યમંત્રી ગયા હતા ડાંગમાં, ડાંગના આદિવાસી વિસ્તારની અંદર નાના નાના ભૂલકાઓ સાથે વાતો કરતા, સ્કૂલની અંદર જતા, કમ્પ્યુટર લેબને જોતા બધા જ દ્રશ્ય સામે આવ્યા. પરંતુ શું ખરેખર શિક્ષણની આ એક પિક્ચર છે કે ખાલી આ બતાડવામાં આવતું એવું દ્રશ્ય છે કે જે નરી વાસ્તવિકતા નથી? આજે શિક્ષણની આ નરી વાસ્તવિકતા શું છે આદિવાસી વિસ્તારોની અંદર, અને એમાં પણ ખાસ કરીને છોટા ઉદેપુર હોય, નર્મદાના આદિવાસી વિસ્તારનો જે જિલ્લા આવતા હોય ત્યાં આગળ શું છે આ પરિસ્થિતિ, તેના ઉપર વાતચીત કરવા આપણી સાથે ચૈતર વસાવા જોડાઈ ગયા છે. કારણ કે ચૈતરભાઈએ મુખ્યમંત્રીને એક લેટર પણ લખ્યો છે અને કહ્યું છે કે તમે અમારા વિસ્તારમાં પણ આવો. ચૈતરભાઈ, કેમ આ જરૂરત લાગી તમને? જી નમસ્તે ગોપીબેન. જી ચૈતરભાઈ, તમને કેમ લાગે? હા, ગુજરાત સરકાર દ્વારા અને એમના શિક્ષણ વિભાગ દ્વારા, ગુજરાત સરકારના વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોનો કાર્યક્રમ રાખ્યો છે અને તમામ મંત્રીમંડળ સહિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, સંધિ અધિકારી તમામ લોકોને શાળા પ્રવેશોમાં દરેક ગામોની શાળાઓ ફાળવણી કરવામાં આવી છે. તો અભિગમ તો સારો છે કે અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેહીને જે આદેશો કરતા હતા એ અધિકારીઓ આજે ગામડામાં ફરવા માટે આવે છે. પણ જે રૂટ એમનો બનાવવામાં આવે છે, જે શાળાઓ એમના માટે કાર્યક્રમો ગોઠવાય છે, એ તાલુકાની અમુક 25-30 જે સારામાં સારી શાળા હોય ત્યાં જ દર વર્ષે આવા અધિકારીઓ કે અમારા જેવા પદાધિકારીઓનો રૂટ ગોઠવવામાં આવે છે. ગોપીબેન, એક વાત પર આપણે ધ્યાન આપવા જેવું છે કે જે અધિકારીઓને આમંત્રિત કરવામાં મહેમાન તરીકે આપણે અધ્યક્ષ પદે સરકારી શાળામાં પ્રવેશો અપાવવા માટે બોલાવીએ છીએ, એમાંથી કેટલા અધિકારીઓના બાળકો સરકારી શાળામાં ભણે છે એ પણ એક રસપ્રદ વાત છે. મને લાગે છે ત્યાં સુધી 99% એ પદાધિકારીઓને અધિકારીઓ એવા હશે કે જેમના બાળકો કોઈના પણ સરકારી શાળામાં ભણતા નહીં હશે. એટલે જ આ ચૂંટાયેલા નેતાઓને અને અધિકારીઓને સરકારી શાળાનું સ્તર ઊંચું જાય, સારું શિક્ષણ મળેમાં મને લાગે છે રસ નથી. ગુજરાત સરકારની વાત કરીએ ગોપીબેન, તો ગયા વર્ષે જ ભૂસ્તર ખાણ ખનિજ વિભાગના સેક્રેટરી એવા ધવલભાઈ પટેલે પત્ર લખીને કીધું હતું કે છોટાઉદેપુરમાં અમે જે શાળામાં શાળા પ્રવેશો કરાવ્યા છે ત્યાંનું શાળાનું શિક્ષણ એકદમ નીચ બક્કર જાતનું છે, છતાં એ સરકાર એમાં ગંભીરતા નથી લઈ રહી. આજે તમે જોઈ લો, અમારા જેવા ધારાસભ્ય ગયા વર્ષથી રજૂઆતો કરે છે, સરકારને કહે છે કે આદિવાસી વિસ્તારોમાં 1300 પણ વધારે શાળામાં આજે એક શિક્ષક છે, ઓરડાઓ નથી, છતાં સરકાર ગંભીરતાથી લેતી નથી. માત્ર આવા ઉત્સવો કરવાથી શિક્ષણનું સ્તર ઊંચું આવી જશે એવું માનવું અયોગ્ય છે. જ્યાં સુધી શાળાઓમાં શિક્ષક નહીં હશે, ભૌતિક સુવિધા નહીં હશે, બેસવા માટેના ઓરડા નહીં હશે, ત્યાં સુધી શિક્ષણનું સ્તર ઊંચું આવી શકશે નહીં એવું હું મારું પણ વ્યક્તિગત માનવું છે. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે, ચૈતરભાઈ, તમે તો આદિવાસી વિસ્તારના ધારાસભ્ય છો, આદિવાસી વિસ્તારોની અંદર આ સ્થિતિ શું છે? કારણ કે લગભગ 100 થી વધારે સ્કૂલો એવી હશે કે જ્યાં આગળ તમારા જ વિસ્તારની અંદર શાળાઓ તો છે, ઓરડા પણ છે, પણ ટીચર નથી. હા બિલકુલ, ગયા 15 જૂનના રોજ જ મને જિલ્લા શિક્ષણ અધિકારીએ મને રિપોર્ટ આપ્યો કે નર્મદા જિલ્લામાં 98 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને રીંગાપાદર અને વાંદરી જેવી શાળાઓ તો એવી છે કે ત્યાં સરકાર શિક્ષક મૂકવાનું જ ભૂલી ગઈ છે. મેં રીંગાપાદરમાં હમણાં 3 દિવસ પહેલા મુલાકાતો લીધી તો ત્યાં તાળું મારેલું હતું. એટલે ગામના એસએમસી ના સદસ્યને બોલાવ્યા, મેં કીધું ભાઈ શાળાને કેમ તાળું મારેલું છે? તો એ કહે કે અમારે ત્યાં સરકારી શિક્ષક જ નથી મળતા, ક્યારથી તો ગયા વર્ષેથી નથી મળતા. બાળકો કેટલા ભણવા માંગે છે? તો 32 બાળકો વાલીઓ સમેત અડધા કલાકમાં શાળામાં આવી ગયા. અને મેં પૂછ્યું બીજા તો બીજા પણ હજુ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી કે અમે પણ ભણી શકી ભણીએ પણ આ શાળામાં શિક્ષક નથી. અને એ રેગાપાદર ગામ એવું છે કે આજુબાજુમાં 4 થી 5 કિલોમીટર કોઈ બીજી શાળા નથી જેથી કરીને બાળક ત્યાં ચાલીને ભણવા પણ જઈ શકે. તો આદિવાસી વિસ્તારોમાં 1300 થી 1363 શાળા આવી છે કે જ્યાં એક શિક્ષક છે, ઘણી જગ્યાએ શિક્ષકો નથી. તો આદિવાસી
બાળકો તો ગરીબ અને મધ્યમ વર્ગ માંથી આવે છે, એમની પાસે તો બીજી કોઈ વ્યવસ્થા પણ નથી. તો સરકારે ગંભીરતાથી આ કરવું જોઈએ. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, સરકાર 5 કિલો અનાજ આપતા એમના મંત્રી તંત્રી મંડળો અહીંયા દોડતા આવે છે, ફોટો સેશન થાય છે, નાનો કાર્યક્રમમાં ઉદઘાટનો થાય છે. તો શિક્ષકો મૂકવામાં કેમ સરકાર ઉદાસીનતા દાખવે છે એ પણ આપણે સમજવું પડશે. આપ કહી રહ્યા છો શિક્ષકો મૂકવામાં ઉદાસીનતા દાખવી રહી છે સરકાર, પણ સવાલ એ આવે છે કે સ્માર્ટ ક્લાસની વાત કરે છે અને સ્માર્ટ એજ્યુકેશનની વાત છે, જ્યાં આગળ સરકાર કહી રહ્યા છે સ્કૂલ ઓફ એક્સેલન્સના તહેત સ્માર્ટ ક્લાસ બનાવવાની વાત છે, પણ શું આદિવાસી વિસ્તારમાં વીજળી છે ખરી? ગોપીબેન, સરકારે લાખો રૂપિયાના સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા છે ગુજરાતમાં. મારી માહિતી મુજબ વિધાનસભામાં જે માહિતી એમણે આપી છે, 4,335 સ્માર્ટ ક્લાસરૂમ એમણે બનાવ્યા છે. પણ આ વિસ્તારમાં તો પતરાના શેડ છે, જર્જરિત હાલતમાં સ્કૂલો આજની તારીખમાં ચાલે છે. નથી વીજળી, નથી નેટવર્ક કનેક્શન, તો કઈ રીતના સ્માર્ટ ક્લાસરૂમો ચાલશે? આજે તો પ્રશ્ન એ છે કે બેસવા માટેની જગ્યા નથી. બાળકો આજે પણ ખુલ્લા આસમાનની નીચે બેસીને ભણે છે, ઝાડ નીચે બેસીને ભણે છે. તમે આજે મેં કીધું છે, આજે મેં જયારે 5 શાળાની મુલાકાતો લીધી, જર્જરિત ઓરડા, આજે પડો કાલે પડો, એક ક્લાસરૂમમાં 5 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. એક શિક્ષક તો બિચારો શું કરવાનો? તો વાતો મોટી મોટી થાય છે સ્માર્ટ ક્લાસરૂમની, વિદ્યા સમીક્ષા કેન્દ્રોની, રમશે ગુજરાત ભણશે ગુજરાતની, બેટી બચાવો બેટી પઢાઓની, વિશ્વગુરુ બનવાની, પણ વર્વી વાસ્તવિકતા જે છે એ પણ સરકારે સ્વીકારવું જોઈએ. એના માટે પણ નક્કર સકારાત્મક પ્રયાસો સરકારે કરવા જોઈએ, જેથી કરીને આ વિસ્તારોની શિક્ષણ વ્યવસ્થા આપણે સુધારી શકીએ. પણ કારણ કે તમે જોશો ચૈતરભાઈ, તો આદિવાસી વિસ્તારોની અંદર જ આ તકલીફ છે કે પછી અન્ય વિસ્તારની અંદર પણ તમને આ તકલીફ જોવા મળી રહી છે? ગુજરાતમાં સૌથી વધારે તકલીફ આદિવાસી વિસ્તારોમાં છે. શિક્ષકોની વાત કરીએ તો સૌથી વધારે ઘટ આદિવાસી વિસ્તારોમાં છે. આખા ગુજરાતમાં 1657 શાળાઓમાં શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, એમાં માત્ર 1363 શાળા અમારા આદિવાસી વિસ્તારોની છે. તો સરકાર, માનનીય તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારે ત્યાં ગણજી ગામથી એમણે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. આજે એ જ કણજી ગામમાં આજે ઓરડાઓ નથી, એ જ કણજી ગામના ખાલફળિયામાં આજે એક જ શિક્ષક છે, એ જ કણજી ગામના બાજુ વાંદરી અને દેવરા ફળિયામાં એક શિક્ષક છે, અને વાંદરીમાં તો 2 દિવસ પહેલા ત્યાં સરપંચે મને ફરિયાદ કરી કે ત્યાં માસ્તર જ આવતા નથી. તો આવા ઉત્સવો કર્યા બાદ 3 દિવસ આપણે પ્રવેશોત્સવ કરી નાખીશું, પછી આખું વર્ષ શું થાય છે એનું ધ્યાન કેમ આપવામાં નથી આવતું? એનું ધ્યાન પણ આપવામાં આવે તો શિક્ષણ આપણે સુધારી શકીશું. પણ કારણ કે ચેતરભાઈ, સૌથી મોટો સવાલ એ આવે છે કે એજ્યુકેશન સિસ્ટમ જે છે, તમે કહી રહ્યા છો શિક્ષકોની વાત જે થઈ રહી છે, અને એમાં પણ તમે તો ટેટ ટાટના આંદોલન જે થયું હતું એ વખતે દિવસ દાંડી યાત્રા, જ્ઞાન સહાયક યોજનાને રદ કરાવવા માટેની દિવસ દાંડી યાત્રામાં તમે પોતે પણ ચાલ્યા હતા. આ એજ્યુકેશન સિસ્ટમ અને કાયમી જે રોજગાર માંગતા શિક્ષકો, આને લઈને શું કહેશો? ગોપીબેન, નવી શિક્ષણ નીતિમાં સરકારે જ, એમણે ભાજપા સરકારે જ ટેટ ટાટ પાસ પરીક્ષા ની નવી નીતિમાં લઈ આવ્યા, અને વિદ્યાર્થીઓએ એમણે મહેનત કરીને ટેટ ટાટ પાસ પણ કરી લીધી. એમનું એક સપનું હતું કે અમે કાયમી શિક્ષક બનીશું. પછી ઘણા લોકોએ તો આજ દિન સુધી શિક્ષક બનવાના સપના સેવ્યા છે, તો લગ્ન પણ નથી કર્યા. એમને એવું હતું કે લગ્ન કરીશું પછી, અરે શિક્ષક બનીશું પછી લગ્ન કરીશું. તો એમના મા બાપે પેટે પાટા બાંધીને એમને ભણાવ્યા ગણાવ્યા, ટેટ ટાટ પાસ કરાવ્યા, છતાં આજે સરકાર એમની ભરતી નથી કરી. અમે પણ પોતે એમના સમર્થનમાં દાંડીથી સાબરમતી સુધી 13 દિવસની અમે યાત્રા કાઢી હતી. હાલમાં પણ ગાંધીનગરમાં હમણાં 4 દિવસ પહેલા અમનું આંદોલન થયું, અને તમે જોઈ લો ગોપીબેન, ગાંધીનગર જેવી આપણા પાટનગરમાં એક ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે આતંકવાદી જેવો વ્યવહાર થાય, પોલીસ એટલા બળ પ્રયોગ કરે, મા બેટ આપણે બહેનો પર યુવાનો પર આ કેટલું વ્યાજબી છે? આ લોકશાહી દેશમાં શું પોતાનો અવાજ પણ કોઈ ઉઠાવી ના શકે, પોતાના અધિકારો કોઈ માગી ના શકે? એટલે સરકાર અહમમાં છે. હમણાં 156 હતા, પાછા એમના 5 ધારાસભ્ય હમણાં ચૂંટાઈને આવી ગયા છે, એટલે એમને એવું છે કે હવે અમે જ બધા માય બાપ છે, અમારા અમે કહીશું એ ચાલવું જોઈએ, એ થવું જોઈએ. તો
એ વ્યાજબી નથી. આમાં જે પણ લોકો ટેટ પાસ ઉમેદવારો છે એ લોકોની ગુજરાતમાં 76,000 જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી છે, તો સરકારે ભરી દેવી જોઈએ. અને બજેટ છે આપણી પાસે ગોપીભાઈ 45,000 કરોડનું શિક્ષણનું બજેટ છે, તો બજેટનો ઉપયોગ તમે શાળા બનાવવામાં અને શિક્ષકોની ભરતીમાં કરો ને, એમને શું વાંધો છે? એ બજેટ માત્ર પોસ્ટરો લગાવવા માટે, ઉત્સવ કરવા માટે થોડું બજેટ આપણે આપીએ છીએ. તો આ સરકારનો અભિગમ અને શિક્ષણની નીતિ એ અલગ પ્રકારની છે. બતાવવાના દાંત અલગ છે અને કરવાની વાત અલગ છે. આજે સીએમ ખુદ આદિવાસી વિસ્તારોમાં ડાંગ જિલ્લાના છેવાડાના ગામમાં આવે છે, તો મુખ્યમંત્રી શ્રી અમારા શિક્ષણ મંત્રી આદિવાસી સમાજમાંથી આવે છે, એમના પોતાના જિલ્લામાં સૌથી વધારે શાળાઓમાં આજે એક શિક્ષક છે. તો એમણે ભરતી કેમ નથી કરતી? ત્યાં તો એમનું ચાલતું રહે તો એમણે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ શિક્ષણ ખાતામાંથી. એટલે આવી વાસ્તવિકતા છે, અને એનાથી પણ કડવી વાસ્તવિકતા આવી છે. આઈએસ કક્ષાના અધિકારીઓ અહીંથી રિપોર્ટિંગ કરે છે, અમારા જેવા ધારાસભ્ય એટલી રજૂઆતો કરે છે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી. આ કડવી વાસ્તવિકતા છે. આપ કહી રહ્યા છો આ કડવી વાસ્તવિકતા છે, કારણ કે આ કડવી વાસ્તવિકતા જે છે એ માર્ચ મહિનામાં જ એક સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું, જે સીઆર પાટીલનો જાહેર કાર્યક્રમ હતો. એ જાહેર કાર્યક્રમની અંદર જે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન હતું વડોદરામાં, તેમાં વડોદરા ગામના ખટબા ગામના સરપંચ કમલેશભાઈ વાણંદે ખુલ્લા મંચ ઉપર કહ્યું હતું કે અમારા ગામમાં શાળા નથી અને અમારા ગામની અંદર જો સરકારી શાળા બને તો અમારા ગામના વિદ્યાર્થીઓને બહાર ભણવા ન જવું પડે. આવા કેટલા ગામ હશે ચૈતરભાઈ કે જ્યાં આગળ લોકોએ પોતાના બાળકોને ભણાવવા માટે 10 કિલોમીટર 15 કિલોમીટર ખાસ આદિવાસી વિસ્તારોની અંદર મોકલવા પડી રહ્યા છે? હા, એવા ઘણા ગામો છે જ્યાં આજે પણ ઘણી શાળાઓમાં વચ્ચે કનેક્ટિવિટી પણ નથી. અને તમે કીધું એમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે, બાળકો ભણવા માંગે છે, શિક્ષણ ઝંખે છે, પણ માસ્તરો જ નહીં હશે, એમને ત્યાં એવું વાતાવરણ ના પૂરું પાડવામાં આવતું હશે, બેસવા માટેની ભૌતિક સુવિધા ના હશે, ઓરડાઓ ના હશે, તો એ વિમુખ થઈ જશે. આજે વિદ્ય સમીક્ષા કેન્દ્રોના નામે 1,000 કરોડ રૂપિયા અહીંયા વપરાય છે. એ વિદ્ય સમીક્ષા કેન્દ્રો બાદ પણ ડ્રોપ આઉટ નો રેશિયો તમે જોયો છે ગોપીભાઈ, દેશમાં ઘણી આગળ ગુજરાત ત્રીજા ક્રમે છે આખા દેશમાં ડ્રોપ આઉટ નો રેશિયો. બાળકો શાળાએ જાય છે પણ એમને પૂરતું વાતાવરણ ના મળવાથી એ સ્કૂલ છોડી દે છે. એટલે આ બહુ ગંભીર બાબત છે, એ સરકારે વિચારવું જોઈએ. આપણે આજે ચર્ચા કરીએ છીએ, સરકારમાં અમે પત્રો લખીએ છીએ, ખુદ રજૂઆતો કરીએ છીએ, મુખ્યમંત્રીને મળીએ છીએ, છતાંય એમના પેટનું પાણી ના હાલે. એટલે આ તો કેવી વાત કહેવાય કે શિક્ષણ જ આપવા સરકાર નથી માંગતી, એવું અમને લાગી રહ્યું છે. આપ શું કહી રહ્યા છો, આપનું શું સજેશન છે? કારણ કે આદિવાસી વિસ્તારોમાં ઓન ગ્રાઉન્ડ આપ પોતે છો, અને ઓન ગ્રાઉન્ડ જ્યારે આપ સ્કૂલોની અંદર જાઓ છો તો માતા પિતા શું કમ્પ્લેન કરતા હોય છે? ત્યાંના વાલીઓ અમને મળે છે, પણ વાલીઓને મર્યાદા છે ને, એ અમને અમારા જેવા આગેવાનોને રજૂઆત કરી શકશે. કોઈક દિવસે બંધ પાડશે, તાળાબંધી કરશે, પણ સરકારને જ કોઈ પડેલી નથી, એમને કોઈ જ એ નથી, અવગણના કરી દઈ છે સરકાર. એટલે વાલીઓ તો એ છે કે અમારા બાળકો માટે પૂરતા શિક્ષકો મૂકો, શાળા બનાવો, ઓરડા બનાવો, ભૌતિક સુવિધાઓ કરો. આ જ એમની રજૂઆતો છે, સારું મધ્યાહ્ન ભોજન મળે. ગોપીભાઈ તમે નહીં માનશો, એટલી શાળાઓની મુલાકાતો કરી, ત્યાંના મધ્યાહ્ન ભોજન સંચાલકોએ મને ફરિયાદ કરી કે મહિને મહિને મધ્યાહ્ન ભોજનના અનાજમાં પણ હપ્તાખોરી ચાલે છે, અધિકારીઓ હપ્તા લે છે, બાળકોના હાથ મોડાનો કોડિયામાં પણ એવા અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારી એટલા નીચ કક્ષાના છે કે એમાં પણ હપ્તામાં લે છે. વિચાર કરો, આ શાળા મુલાકાત દરમિયાન ત્યાંના એમડી સંચાલકોએ મને કીધું, આ પરિસ્થિતિ છે. તમે આમાં કોઈ રજૂઆતો કરી છે સરકારને કે સરકારમાં તમે પોતે આની રજૂઆત કરી હોય પણ કેટલા વખતથી રજૂઆત કરીને કેમ સંભળાતી નથી? સરકારને બિલકુલ અમારસ નથી, સરકારને તો ખાલી કાર્યક્રમો. હમણાં શાળા પ્રવેશોત્સવ ચાલે છે એટલે 15-20 શાળા સારી સિલેક્ટ કરી લેવાની, એની ફોટો સેશન કરી લેવાનું અને સરકારમાં રિપોર્ટિંગ કરી દેવાનું. શિક્ષણ વિભાગ પણ એટલું જવાબદાર છે, સારા સારા રિપોર્ટો કરે, સારી સારી શાળાઓ બતાવે, ને બહુ એવું થાય કે આ ગુજરાત મોડલ છે, આખા દેશનું આ ગુજરાત મોડલ છે. પણ એ 20 શાળા છોડીને જરા અંદર જઈએ તો આપણને વધુ વાસ્તવિકતા ખબર પડશે. એટલે અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે, અને પદાધિકારીઓ પણ એટલા જવાબદાર છે, સરકાર પણ એટલી જવાબદારી છે, અને જે લોકો
ગોપીબેન, હું તો આપના માધ્યમથી ગર્વ સાથે કહું છું કે મારા બંને બાળકો હું ધારાસભ્ય હોવા છતાં આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં ભણે છે. હું ધારું તેમના માટે 1-1 લાખ રૂપિયા ફી ભરીને એમને કોઈ ફેસિલિટી વાળી શાળામાં મૂકી શકું, પણ ગામના 150 બાળકોને પ્રેરણા મળે અને બધા સાથે બેસીને ભણે અને હું ત્યાં જામ તો શિક્ષકો પણ એક્ટિવ રહે, એ જ હેતુ સાથે આજે મારો મોટો બાબો 6ઠા ધોરણમાં છે અને નાની બેબી મારી 3ઠા ધોરણમાં છે, બદલે અમારી ગામની પ્રાથમિક શાળામાં જ મળે છે જ્યાં હું ભણ્યો હતો. તો આવી રીતના બધા જ અધિકારીઓ, પદાધિકારીઓ, એમએલએ, એમપી બધા જ જો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવશે તો જ એ લોકોની આ શાળા પ્રત્યેની રુચિ જાગશે, તો જ આ શાળાનું શિક્ષણ સુધારો થશે. તમારા બાળકની શાળામાં શિક્ષકો છે કે ત્યાં પણ 1-2 શિક્ષકોથી જ કામ ચાલે છે? મારા પોતાના ગામમાં શિક્ષકો છે અને નવી સ્કૂલ બંધાયેલી છે અને શિક્ષણ પણ સારું ચાલે છે. મહિનાની અંદર હું પોતે એકવાર મુલાકાત પણ લઉં છું અને 2-5 બાળકો નહીં આવે તો હું ગામના એમના ગામમાં એમના વાલીઓને પણ બોલાવું છું અને એમને પણ સમજાવું છું. એકંદરે ધારાસભ્ય હોવાના નાતે શિક્ષકો પણ ટાઈમ ટુ ટાઈમ અને સારું શિક્ષણ ત્યાં આપી રહ્યા છે. ચલો ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. આપણે ચૈતર વસાવા પાસેથી આદિવાસી વિસ્તારનો ચિતાર મેળવ્યો, પરંતુ આખા ગુજરાતમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે? કારણ કે શાળા પ્રવેશ ઉત્સવ તો ચાલી રહ્યો છે, મુખ્યમંત્રી આજે ડાંગથી શરૂઆત પણ કરી દીધી છે. આપણી સાથે પ્રોફેસર હેમંત શાહ જોડાઈ ગયા છે. હેમંતભાઈ, આપની પાસેથી સમજવા માંગીશ કે જે પ્રાથમિક એજ્યુકેશન છે, જે બેઝિકલી 1 પહેલા ધોરણથી લઈને 10મા ધોરણની આપણે એક વાત કરીએ તો ગુજરાતની ઓવરઓલ સ્થિતિ શું છે? વાસ્તવમાં જુઓ ને તો સરકાર શિક્ષણ પ્રત્યે બહુ ગંભીર હોય એવું દેખાતું નથી. એટલે એ તમને જ્યારે બજેટ આવે છે ત્યારે એવું કહે છે ખરા કે અમે આટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવીશું, આટલા વર્ગખંડો નવા બાંધીશું, આટલા કોમ્પ્યુટર આપીશું વગેરે વગેરે, આવી બધી વાતો કરે છે. પણ ખરેખર તો સવાલ ઉભો એ થાય છે કે આ ખર્ચ જ્યાંથી થાય છે તે ખર્ચમાં ખરેખર વધારો કરવામાં આવ્યો કે કેમ? શિક્ષણ માટેનું જે ખર્ચ છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે એ ગુજરાતની જે જીડીપી છે એના 6% જેટલું કરવું જોઈએ એવું નવી શિક્ષણ નીતિ 2020માં કહેવામાં આવ્યું છે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લગભગ 4-1% જેટલું ખર્ચ તો રાજ્ય સરકાર કરે, એટલે 2% જેટલું ખર્ચ કેન્દ્ર સરકાર. હવે સવાલ ઉભો એ થાય છે કે જો ગુજરાત સરકાર ગંભીર હોય તો 2020 પછીના દરેક બજેટમાં ગુજરાતની જીડીપી 4% જેટલું ખર્ચ એને શિક્ષણ માટે કરવું જોઈએ, પણ એ નથી કરતી. તમે આંકડાઓ જુઓ તો તમને ખર્ચ કરતી જ નથી. આ પ્રકારના સંજોગોમાં તમે એવું કેવી રીતે કહી શકો કે પ્રાથમિક શાળા અને પ્રાથમિક શિક્ષણની પરિસ્થિતિમાં સુધારો થયો છે? મને એવું લાગે છે કે જે એકંદર પરિસ્થિતિ છે ગુજરાતમાં એ ખરેખર બહુ ગંભીર છે. તમને એક બીજો આંકડો પણ આપું અને બહુ રસપ્રદ આંકડો. તમે જુઓ 10મા ધોરણની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે બેઠા, માર્ચમાં જે પરીક્ષા લેવાઈ હમણાં એમાં લગભગ 10.5 લાખ વિદ્યાર્થીઓ બેઠા. હવે જો તમે 10 વર્ષ પહેલાનો પ્રવેશોત્સવનો આંકડો જુઓ તો તમને ખબર પડે કે લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ 1લા ધોરણમાં દાખલ થયેલ. આ હું નવી શિક્ષણ નીતિ પહેલાની વાત કરું છું, એટલે એમાં બાલવાટિકાનો સમાવેશ નથી થતો. જો 10 વર્ષ પહેલા 18 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1લા ધોરણમાં દાખલ થયા હોય અને 10મા ધોરણમાં 10.5 લાખ વિદ્યાર્થીઓ બેઠા હોય તો એનો અર્થ એવો થાય ને કે 7.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એ ડ્રોપ આઉટ થઈ ગયા, એ શાળા છોડીને જતા રહ્યા. આને માટે સરકારે શું વિચાર્યું એ મને હજુ સુધી ખબર નથી પડતી. સરકાર એવું કહે છે કે 8મા ધોરણ સુધીની જવાબદારી અમારી છે, વાત સાચી. તો સવાલ ઉભો એ પણ થાય કે 1-5 અને 6-7-8 આ બેની વચ્ચે જે ગાળો છે એમાં પણ કેટલા બધા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થાય છે. સરકારનો આંકડો 2% છે પણ ખરેખર ઓછામાં ઓછા 20% જેટલા વિદ્યાર્થીઓ એ ડ્રોપ આઉટ થાય છે એમ આપણે કહી શકીએ. કારણ કે જે 9મા ધોરણમાં બેઠેલા વિદ્યાર્થીઓની જે સંખ્યા આવે છે ને એ સંખ્યા 20% જેટલી ઓછી હોય છે. આ આંકડા સરકારી આંકડા છે,
એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો મને એમ લાગે છે કે પ્રાથમિક શિક્ષણની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. સરકાર વધારે ખર્ચ કરે તો જ આ પરિસ્થિતિમાં સુધારો થાય, નહીં તો આ પરિસ્થિતિમાં સુધારો ના થાય. અને એમાં માત્ર શિક્ષકોના પગાર માટે જે ખર્ચો થાય છે એના સિવાયનો જે ખર્ચો થાય છે તે કેટલો થાય છે એ જો તમે જુઓ તો પણ તમને ખબર પડે. લગભગ 85% જેટલો ખર્ચો એ શિક્ષકોના પગાર પાછળ થાય. શિક્ષકો ઓછા છે તેમ છતાંય, એટલે જે શિક્ષકોની ઘટ છે એ ઘટ પૂરી કરવામાં આવે તો આ ટકાવારી વધે, પણ શિક્ષકો નથી અને પૂરતી માળખાગત સવલતો પણ નથી. આ એક હકીકત છે. સર એક સવાલ મને એ થઈ રહ્યો છે કે કારણ કે ટેટ ટાટના ઉમેદવારો છે એ લોકો સતત રોજ કાયમી શિક્ષકોની માંગ કરી રહ્યા છે અને કાયમી રોજગારની માંગ કરી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે અત્યારની ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમમાં કેટલા શિક્ષકોની ઘટ છે? મારું માનવું એવું છે કે સરકાર અત્યારે જે આંકડો આપે છે 70,000 શિક્ષકોની ઘટ છે એવો, એ અનઓફિશિયલ આંકડો છે. પણ મને એવું લાગે છે કે એના કરતા પણ વધારે ઘણા મોટા પ્રમાણમાં, કદાચ એનાથી બમણા પ્રમાણમાં, એટલે આશરે લગભગ 1.5 લાખ શિક્ષકોની ઘટ છે એમ કહી શકાય. એનું કારણ એ છે કે નવી શિક્ષણ નીતિમાં છેક પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી વ્યાયામ, પછી ચિત્રકામ અને સંગીત એનું શિક્ષણ આપવાની જોગવાઈ કરવાની વાત કરવામાં આવી છે, જેને એ લોકો લિબરલ આર્ટ્સ તરીકે ઓળખાવે. જો તમારે આ 3 શિક્ષકો મૂકવાના હોય તો એનો અર્થ એ થયો કે 3 શિક્ષકોની સંખ્યા કેટલી બધી વધારે થઈ જાય, અને એ પ્રકારના સંજોગોમાં તો તમારે 1.5 લાખ કે એનાથી પણ વધારે શિક્ષકોની ઘટ છે એવું કહેવાય. મને યાદ છે હું જયારે ભણતો હતો પ્રાથમિક શાળામાં ત્યારે વ્યાયામના શિક્ષક હતા, ચિત્રકામના શિક્ષક હતા, સંગીતના શિક્ષક હતા, અને મને એટલું બરાબર પણ યાદ છે કે આ શિક્ષક બીજી કોઈ શાળામાં ભણાવવા જતા નહોતા, હું જે શાળામાં ભણતો હતો એ જ શાળામાં એ શિક્ષકો રહેતા હતા. એટલે આ પ્રવાસી શિક્ષકનો ખ્યાલ પણ નથી. શિક્ષક પ્રવાસી હોય ને એ ખરેખર નોબેલ ઇનામ મળે એવી શોધ છે આ. ખરેખર આ આ શિક્ષકો કેવી રીતે પ્રવાસી હોઈ શકે એ મને હજુ પણ સમજાતું નથી. તમે એમ કહી શકો કે બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે 1-5 ધોરણમાં અથવા 1-8 ધોરણમાં, માટે અમે શિક્ષકો મૂકતા નથી. આ વાત તદ્દન બોગસ બાબત છે એમ કહી શકું. કારણ કે ઘણી બધી પ્રાથમિક શાળાઓ એવી છે કે જે શાળાઓમાં માત્ર 16 કે 20 વિદ્યાર્થીઓ માટે એ 2-2 શિક્ષકો છે. આજે પણ તમે કોઈ ખાનગી સારી શાળામાં જાઓ કે જ્યાં 20,000-25,000 રૂપિયાની ફી એક વર્ષમાં લેવાતી હોય, ત્યાં આગળ 2-2 શિક્ષકો 15-20 વિદ્યાર્થીઓ વચ્ચે કેજીમાં, જુનિયર કેજી અને સિનિયર કેજીમાં છે. જો આ વ્યવસ્થા ખાનગી શાળાઓમાં થઈ શકતી હોય કે જ્યાં વાલીઓને વધારે ફી આપવી પડે છે, તો એ વ્યવસ્થા શા માટે સરકારી શાળાઓમાં ના થઈ શકે? આ સવાલ મને એવું લાગે છે કે બહુ જ મહત્વનો છે. ગુજરાત સરકાર શિક્ષણ માટે વધારે ગંભીર થાય તો જ આ પરિસ્થિતિનો ઉકેલ આવે. તમે વિચાર તો કરો, તમે ટેટ અને ટાટની પરીક્ષા લો, વિદ્યાર્થીઓ પાસ થાય અને પછી એમને નિમણૂકો આપવામાં તકલીફો ઊભી થાય. મારું તો નમ્ર મંતવ્ય છે, હું પણ એક શિક્ષક હતો, કોલેજમાં પ્રોફેસર હતો, એટલે મને આ કહેવાનું મન થાય છે. જે દિવસે એક શિક્ષક નિવૃત્ત થાય એના બીજા દિવસે બીજા શિક્ષકની હાજરી થઈ જવી જોઈએ, તો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં. પણ તમે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી શિક્ષકની ભરતી કરો તો એ પ્રકારની પરિસ્થિતિમાં બાળકોનું શું થાય એ સમજવાની જરૂર છે. અને મને એ પણ નથી સમજાતું કે 1-5 ધોરણના કે 1-8 ધોરણના વિદ્યાર્થીઓ માટે 2 કે 3 શિક્ષક હોય ને તમે આ શિક્ષકોને પૂછો કે એ કેવી રીતે ભણાવે છે, ત્યારે એ એવું કહે છે કે અમે તો બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને ભણાવીએ. મને હજુ નથી સમજાતું એક શિક્ષક તરીકે કે કેવી રીતે 2-4 ધોરણના વિદ્યાર્થીઓને ભેગા કરીને ભણાવી શકાય. આ મારા મગજમાં ઉતરતું જ નથી. ભલે તમે એને બહુ સરસ મજાનું રૂપાળું નામ આપો, સરકાર એને શું કહે છે ખબર છે? સરકાર એને કહે છે મલ્ટી લેવલ ટીચિંગ. આ કંઈક મલ્ટી લેવલ ટીચિંગનો વિષય છે કે જેમાં
તમે જુદા જુદા વિદ્યાર્થી ભેગા કરો, જુદા જુદા ધોરણના જુદા જુદા વિષયો એક સાથે ભણાવો, આવી કોઈ શિક્ષકની કેપેસિટી પણ ના હોઈ શકે અને વિદ્યાર્થીઓની ક્ષમતા તો હોય જ નહીં, બહુ સ્વાભાવિક છે. એટલે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે અને ગુજરાતનું શિક્ષણ એ રીતે જુઓ તો ખાડે ગયું છે છેલ્લા 25 વર્ષમાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સર, સરકાર કહે છે કે અમે સ્કૂલ ઓફ એક્સિલન્સના તહેત સ્માર્ટ ક્લાસીસ કરવા માંગી રહ્યા છે અને બધી સ્કૂલોને સ્માર્ટમાં કન્વર્ટ કરીશું, પણ જો શિક્ષકો જ નહીં હોય તો આ સ્કૂલોની સ્થિતિ કેવી હશે? કારણ કે આદિવાસી વિસ્તારમાં અત્યારે મેં આપની પહેલા ચૈતર વસાવા સાથે વાત કરી, તેમણે કીધું કે 100 જેટલી શાળાઓ તો એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષકથી 1-7 ધોરણ ચાલે છે. મેં હમણાં જ લખ્યું હતું કે કચ્છમાં પણ લગભગ 100 થી 125 શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક, અથવા તો કેટલીક શાળાઓ તો એવી છે કે જ્યાં શિક્ષક છે જ નહીં. આવા પ્રકારની પરિસ્થિતિમાં શિક્ષણ ચાલી રહ્યું છે, આ એક હકીકત છે. સરકાર એમ કહે છે કે અમે સ્માર્ટ સ્કૂલ બનાવી રહ્યા છીએ, તો બધી શાળાઓ 35,000 શાળાઓ છે સરકારી, આ બધી શાળાઓને તમે સ્માર્ટ સ્કૂલ બનાવો ને, આ વર્ષે 500 બનાવો, 2,000 બનાવો, 3,000 બનાવો, 5,000 બનાવો, તો પછી 35,000 નો વારો ક્યારે આવશે અને ક્યારે ગુજરાતના બાળકો ભણશે? આ ચિંતાનો વિષય છે કે નહીં? પછી તમારે પ્રતંગોત્સવ કરવો છે ને મહાત્મા મંદિરમાં બધા કાયફા કરવા છે ને એને માટે તમારી પાસે પૈસા છે અને શિક્ષણ માટે પૈસા નથી, આ કેવી રીતે ચાલે એ સમજાતું નથી. સાથે સર સવાલ એક એ પણ છે કે કારણ કે જે રીતે જ્ઞાન સહાયક યોજનાની વાત કરવામાં આવી, હવે જે ટેટ ટાટના છોકરાઓ છે એ છોકરાઓએ આંદોલન કર્યું, ત્યારબાદ ગયા અઠવાડિયે 7,500 કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકારે ઘોષણા કરી, પણ આજની પરિસ્થિતિએ તમે જાઓ તો હજી સુધી ના નોટિફિકેશન આવ્યું છે, ના જીઆર બાર પડ્યું છે કે કઈ રીતે થશે, શું થશે, કશું જ ખબર નથી. આ જ્ઞાન સહાયક યોજનામાં અત્યારે સરકાર કહી રહી છે કે જ્ઞાન સહાયકમાં આવી જાઓ, આ જ્ઞાન સહાયક ટેમ્પરરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષક, આ એક તમે એઝ અ શિક્ષક તરીકે પણ આને કઈ રીતે જોઈ રહ્યા છો? આ છે ને શિક્ષકને ભણેલા ગણેલા લોકોને વેઠિયા મજૂર બનાવી દેવાનો ધંધો છે અને તે સરકારી ધંધો છે. એક બાજુ આપણે બંધારણમાં એમ કહીએ છીએ કે વેઠ મજૂરી ના હોવી જોઈએ, એના ઉપર પ્રતિબંધ હોવો જોઈએ, અને બીજી બાજુ સરકાર પોતે જ વેઠ મજૂરી કરાવે શિક્ષકો પાસે, એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. જ્ઞાન સહાયક એ આમ જુઓ ને તો જ્ઞાનવીર અગ્નિવીર જેવી આ યોજના છે કે જેમાં તમારે પરમેનન્ટ થવાનું છે જ નહીં. તમે જેટલા દાખલ થયા એટલા બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ચાલુ રહે, પછી બીજા 11 મહિના, પછી ત્રીજા 11 મહિના તમારી પાસે તમને પરમેનન્ટ બનાવે, કાયમી નોકરી આપે એવી તો કોઈ જોગવાઈ છે જ નહીં. આ પ્રકારના સંજોગોમાં તમે શું કરી રહ્યા છો? તમે શિક્ષણને એક શું કહેવાય સાવજ અછડતી રીતે ધ્યાનમાં લઈ રહ્યા છો. તમારે મન ઉદ્યોગોનો વિકાસ બહુ મહત્વનો છે. ગુજરાતના કારખાનામાં બનેલી ટ્રેન દિલ્હીને ચલાવે એવા ફાંકા મારવાનું આપણને બહુ ગમે છે, પણ આપણે આપણા બાળકો માટે સારું શિક્ષણ કરવાને માટે તૈયાર નથી. તમે આ 11 મહિનાના જે જ્ઞાન સહાયક નિમાય એને શું તાલીમ આપવાના અને કેવી રીતે આપવાના અને શા માટે શિક્ષકો તાલીમ પણ લે, આ સવાલ ઉભો થાય છે ને. કારણ કે કાયમી શિક્ષક તો છે નહીં, એને પોતાને ખાતરી નથી કે 11 મહિના પછી મારું શું થશે. એ પ્રકારના સંજોગોમાં એ બાળકોને શું ભણાવશે અને કેટલી ચિંતાથી એ ભણાવશે એ મોટો પાયાનો સવાલ છે. એટલે મને એવું લાગે છે કે સરકારની દાનતખોરી છે, એને શિક્ષણની કંઈ પડી નથી, બધું જ ખાનગીકરણ થઈ જાય એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. હું હમણાં થોડા વખત પહેલા સાબરકાંઠા ગયેલો, એક સરકારી શાળા એટલે ગ્રાન્ટેડ શાળા, એની હાલત ખરાબ છે અને એક શાળામાંથી જેનું બિલ્ડિંગ જોઈ શકાય છે એવી ખાનગી શાળામાં શિક્ષકો છે, મસ્ત મકાન છે અને બીજી તરફ ત્યાં વિદ્યાર્થીઓ પણ છે. એટલે સરકારી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકો ઓછા છે, ભણાવવાની વ્યવસ્થા ઓછી છે, માટે બાળકો ઓછા આવે છે. પછી સરકાર એમ કહે છે કે બાળકો ઓછા છે એટલે અમે શાળા બંધ કરી દઈએ. આ તો કઈ રીત છે? મને એ સમજાતું નથી કે ગુજરાતમાં શું થવા બેઠું છે શિક્ષણનું, અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ.
આ પરિસ્થિતિ જો જોઈએ તો મને એમ લાગે છે કે ભવિષ્ય સેટ પણ ઉજળું નથી. હું તમને કહું જે ભારત સરકારનો પોતાનો આંકડો એવું કહે છે કે ગુજરાતમાં 44 લાખ બાળકો એવા છે કે જે બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે. 44 લાખ એટલે એનો અર્થ એવો થયો કે આ 44 લાખ બાળકોના વાલીઓ ઉપર વર્ષે લગભગ 10-20 હજાર કરોડ રૂપિયાનો બોજો પડે છે. શા માટે આ બોજો આ બાળકોએ અને એમના વાલીઓએ સહન કરવો પડે મને એ સમજાતું નથી. કારણ કે સરકાર પોતે શિક્ષણ પાછળ ખર્ચ કરવાને માટે તૈયાર નથી. નીતિ કંઈક જુદી છે અને સરકારનો વ્યવહાર, સરકારનું બજેટ, શિક્ષણની વ્યવસ્થા એ બધું કંઈક જુદું છે. આ પ્રકારના સંજોગોમાં મને એમ લાગે છે કે ગુજરાતમાં વિરોધ પક્ષે અને શિક્ષણ શાસ્ત્રીઓએ બહુ મોટા અવાજો ઉઠાવવાની જરૂર છે. જો એ આ અવાજ નહીં ઉઠાવે તો આ બધા તાઇફા ચાલ્યા કરશે. પ્રવેશોત્સવ આ એક નવું તૂત છે. ખરેખર તમને કહું છું, જે બાળકને તમે પકડીને લઈ આવો છો સ્કૂલમાં, એ બાળક ખરેખર સ્કૂલમાં આવ્યા પછી ટકે છે ખરું સ્કૂલમાં અને 8 વર્ષ કે 10 વર્ષ ભણવાના પૂરા કરે છે ખરું? આ મહત્વનું છે. એટલે હું તો એમ કહું છું કે આ પ્રવેશોત્સવ કરવાની જરૂર જ નથી. જે બાળક આવે છે એ 10મા ધોરણ સુધી પહોંચે, બોર્ડની પરીક્ષા આપે ને ત્યાં સુધી ટકે એવું કરવાની જરૂર છે. ભલે થોડા રહી ગયા, હું એવું ઈચ્છતો જ નથી કે રહી જાય, એ બધા આવવા જોઈએ. પણ જે આવે છે એ ટકે છે કે નહીં એની તો ચિંતા સરકારે કરવી જોઈએ કે નહીં? એટલે તમે 3 વર્ષ 3 દિવસ સુધી સતત આ પ્રયત્ન કર્યા કરો અને આખું આખું સરકારી તંત્ર જાણે બીજું કશું કામ નથી એમ ઘરે ઘરે જઈને બાળકોને લઈ આવે કદાચ. પણ સવાલ ઉભો એ થાય છે કે એ કેમ ટકતા નથી? એટલે તમારી મધ્યાહ્ન ભોજન યોજના પણ છે, ગણવેશ આપવાની યોજના છે, બરાબર, છોકરીઓને સાયકલ આપવાની યોજના છે. આ બધી યોજનાઓ છતાં પણ આશરે 1લા ધોરણ થી શરૂ કરીને 10મા ધોરણ સુધીમાં 7 લાખ બાળકો દર વર્ષે જતા રહે છે. અને પછી જે 10.5 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં, એમાંથી 3-1 લાખ તો નપાસ થાય છે. આના વિશે કઈ ચિંતા કરવાની ખરી કે નહીં? કે પછી આપણે બસ વાઇબ્રન્ટ ગુજરાત એના તાફા કરવાના ને ઉત્સવો કરવાના? સરકારે એને માટે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે, એ હકીકત છે. અને સરકાર ત્યાં સુધી ખર્ચ નહીં વધારે ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી થવાનો, એ પણ એક હકીકત છે. આ ગુજરાતનું શિક્ષણ મોડેલ છે. ગુજરાતના મોડેલ વિશે ઘણી બધી વાતો થઈ શકે, પણ મને એમ લાગે છે કે આ મોડેલ જે શિક્ષણનું ઊભું કર્યું છે ને, એ તો એટલું બધું ખતરનાક છે કે જેની કોઈ સીમા નથી. એક સવાલ તો એ આવે છે કે તમે શિક્ષકો જયારે આંદોલન કરે છે ત્યારે તમે પકડીને પોલીસ કસ્ટડીમાં લઈ જાઓ, બીજી બાજુ તમે શિક્ષકોની ભરતી કરતા નથી, ત્રીજી બાજુ પ્રાથમિક શાળાઓની પરિસ્થિતિ માળખાગત સવલતોના સંદર્ભમાં ખાસ્સી ખરાબ છે, અને ચોથો મુદ્દો એ છે કે જે બોલે એને તમે દેશદ્રોહી કહો છો, એને તમે હિન્દુ વિરોધી કહો છો. તો આ પરિસ્થિતિમાં ગુજરાતમાં શિક્ષણ કેવી રીતે સારું થઈ શકે એ જ એક મોટો સવાલ છે. તમે જુઓ, કોઈ પણ શિક્ષણ શાસ્ત્રી, ગુજરાતનો એક પણ શિક્ષણ શાસ્ત્રી તમે મને બતાવો કે જે ગુજરાતની શિક્ષણની આ પરિસ્થિતિ વિશે બોલતો હોય કે બોલતા હોય, બેન એક પણ બતાવો મને, એક પણ સાહિત્યકાર બતાવો કે જે આના વિશે કશું બોલતા હોય. કેમ? કારણ કે લોકો ડરી ગયા છે, લોકોને દેશદ્રોહી કહેવામાં આવે છે, અર્બન નક્સલ કહેવામાં આવે છે, એટલે ડરી ગયા છે. અને એટલા માટે શિક્ષણની પરિસ્થિતિ વિશે કોઈ બોલવાને માટે તૈયાર નથી. આ એક હકીકત છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતી ગુજરાતની વાસ્તવિક એજ્યુકેશન સિસ્ટમ, જે શિક્ષણની પરિસ્થિતિ છે તેનો ચિતાર અમે તમને આજે બતાડ્યો. આપ પોતે શું વિચારો છો ગુજરાતની આ શિક્ષણ પદ્ધતિ ઉપર, આ શિક્ષણની જે સરકારની શાળા પ્રવેશોત્સવ છે તેના ઉપર અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.